સેલ્ફ ડિફેન્સ આ દેશની દીકરીઓનો સૌથી મોટો પ્રશ્ન. આપણે આપણી દીકરીઓને સારી રીતે તૈયાર થતા શીખવીએ છીએ, કેવા દેખાવું એ શીખવીએ છીએ. આપણે એને એ શીખવીએ છીએ કે રસોઈ કેવી રીતે કરવી. આપણે એને એ શીખવીએ છીએ કે સ્ત્રૈણ અથવા ફેમિનાઇન કેવી રીતે હોવું. પણ આપણે એને એ નથી શીખવતા કે આ બધાની સાથે જો કોઈ સમસ્યા આવે તો એની સાથે કેવી રીતે લડવાનું. લડવું એ ફક્ત શારીરિક નથી હોતું, એને માટે માનસિક બળની બહુ જરૂર છે. ગમે તેટલો શક્તિશાળી માણસ પણ જો દિલથી નબળો હોય તો લડી ન શકે. રુઝાનનો કોન્સેપ્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ એ રીતે છે કે એણે એન્ટરટેનમેન્ટ સાથે સેલ્ફ ડિફેન્સને જોડ્યું છે. ડાન્સ અને ડિફેન્સ, આમ જુઓ તો ડાન્સ દરેક સ્ત્રીના શરીરમાં છે, નૃત્ય એ સ્ત્રીનો સ્વભાવ છે, એના લોહીમાં લય છે. ગરબો ગાતી હોય કે મ્યુઝિક સાથે પગને ટેપ કરતી હોય, સ્ત્રી હંમેશા સંગીત સાથે પોતાની જાતને સીધી જોડી દે છે. અને કદાચ એટલે જ આ ડાન્સ ઓર ડિફેન્સ ઇઝ ગોઈંગ ટુ બી વેરી ઇન્ટરેસ્ટિંગ. એટલા માટે ઇન્ટરેસ્ટિંગ કે દીકરીઓ ડાન્સ કરતા કરતા ડિફેન્સ શીખશે. તમને ઘણીવાર એવો વિચાર આવે કે આ ડિફેન્સ શીખવાની જરૂર શું છે, અમારી દીકરી તો ડ્રાઈવર સાથે જાય છે, એને બધા સંભાળે છે, અમે ક્યારે એકલી બહાર જવા દેતા નથી, રાઈટ? પણ ઘરની બહાર એક દુનિયા છે અને એ દુનિયામાં કાયમ તમે તમારા સંતાનની સાથે નથી રહી શકવા. આ કોન્સેપ્ટ દેશભરમાં ફેલાવવો જોઈએ. આ કોન્સેપ્ટની સૌએ મદદ કરવી જોઈએ, સૌએ હિમાયત કરવી જોઈએ. એટલા માટે કે આજે બીજાની છે, કાલે તમારી દીકરી પણ હોઈ શકે છે, મારી દીકરી પણ હોઈ શકે છે. અને હું માનું છું આ કોન્સેપ્ટ સાથે આપણે બધાએ દિલથી જોડાવું જોઈએ. હું તમને અપીલ કરું છું, ખૂબ દિલપૂર્વક, ખૂબ હૃદયપૂર્વક, ખૂબ લાગણીપૂર્વક અને ખૂબ ખૂબ સ્નેહપૂર્વક આ કોન્સેપ્ટ સાથે જોડાવો. તમારામાં જે પણ આપવાની શક્તિ હોય, તમે જે કંઈ આપી શકો તેમ હો, એ આપીને આ કોઝનો ભાગ બનો. પૈસાથી, સમયથી, હિંમતથી અને કંઈ નહીં તો તમારી હાજરીથી પણ તમે આનો ભાગ બની શકો છો. યુ આર મોસ્ટ વેલકમ ટુ બી અ પાર્ટ ઓફ અસ. પ્લીઝ ઘરે નહીં બેસી રહેતા. આજે જે પરિસ્થિતિ આપણા ઘરના દરવાજાની બહાર છે ને, એ કાલે કદાચ આપણા ઘરની અંદર દાખલ થઈ જશે. અને ડિફેન્સ સાથે ડાન્સનો આ યુનિક કોન્સેપ્ટ દેશભરની દીકરીઓને પોતાની સાથે જોડી લેશે. બી વિથ અસ.